તો અહીંયા સાચાનું નિશાન કરેલું છે પછી આ છે ગાય તો ગાય પણ દૂધ આપતું પ્રાણી છે તો આપણે આવી રીતે સાચાનું નિશાન કરીશું પછી આ છે ભેંસ તો ભેંસ પણ એ દૂધ આપતું પ્રાણી છે તો આપણે અહીંયા સાચાનું નિશાન કરીશું પછી આ છે સસલું તો સસલું એ દૂધ આપતું પ્રાણી નથી તો આપણે અહીંયા સાચાનું નિશાન નહીં કરીએ પછી આ છે ઊંટ પણ દૂધ આપતું પ્રાણી છે તો આપણે સાચાનું નિશાન સો એમ એલ નું માપ છે તો આ દૂધ દૂધ માપવાનું સાધન છે તો અહીંયા પહેલાથી જ વર્તુળ કરેલું છે પછી આ છે ત્રાજવું તો ત્રાજવાથી દૂધ ના માપી શકાય પછી આ છે પાંચસો એમ નું માપ તો આપણે અહીંયા પણ આવી રીતે વર્તુળ કરીશું કેમ કે આનાથી દૂધ માપી શકાય છે પછી આ છે માપટ્ટી તો માપટ્ટીથી વજન દૂધ માપી શકતા નથી પછી આ છે વજન કાંટો પણ આનાથી પણ દૂધ માપી શકતા નથી પછી આ છે એક લીટરનું માપ તો આનાથી દૂધ માપી શકાય છે તો આપણે અહીંયા પણ આવી રીતે વર્તુળ કરીશું તો આ આપણે દૂધ માપવાના સાધનો ફરતે વર્તુળ કરતા શીખ્યા હવે આપણે આગળ જોઈશું તો દૂધની બનાવટો પાસે સાચાનું નિશાન કરો તો આપણે સૌથી પહેલાં અહીંયા જોઈશું તો આ છે પનીર તો પનીર શેમાંથી બને દૂધમાંથી તો અહીંયા સાચાનું નિશાન કરેલું છે પછી આ છે ચોકલેટ તો ચોકલેટ શેમાંથી બને તો ચોકલેટ પણ દૂધમાંથી બને તો આપણે અહીંયા આવી રીતે સાચાનું નિશાન કરીશું પછી આ છે તો આ છે બટર તો બટર સામાથી બને તો બટર પણ દૂધમાંથી બને તો આપણે અહીંયા સાચાનું નિશાન કરીશું પછી આ છે બ્રેડ તો બ્રેડ એ દૂધમાંથી બનતી નથી એ ઘઉંમાંથી બને છે તો આપણે અહીંયા સાચાનું નિશાન નહીં કરીએ પછી આ છે ઘી તો ઘી પણ સામાથી બને તો ઘી પણ દૂધમાંથી બને તો આપણે અહીંયા સાચાનું નિશાન કરીશું પછી આ છે પેંડા તો પેંડા એ મીઠાઈ છે તો એ મીઠાઈ શામાંથી બને છે તો દૂધમાંથી તો ત્યાં પણ આપણે અહીંયા સાચાનું નિશાન કરીશું પછી આ છે આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ પણ દૂધમાંથી બને છે તો આપણે સાચાનું નિશાન કરીશું પછી આ છે લોલીપોપ તો એ દૂધમાંથી બનતી નથી તો આપણે અહીંયા સાચાનું નિશાન નહીં કરીએ તો આ થઈ દૂધની બનાવટો હવે આપણે પેજ નંબર છવ્વીસ કાઢીશું તો ત્યાં આપણે ઘઉમાંથી બનતી વાનગીઓ પાસે સાચાનું નિશાન અને ચોખામાંથી બનતી વાનગીઓ પાસે ખોટાનું નિશાન કરો તો આપણને અહીંયા વાનગીઓ આપી છે તો આપણે જોઈશું તો અહીંયા છે રોટલી તો રોટલી સામાથી બને તો રોટલી ઘઉંમાંથી બને તો અહીંયા સાચાનું નિશાન કરેલું છે પછી આ છે ઈડલી તો ઈડલી સામાથી બને તો ઈડલી ચોખામાંથી બને તો અહીંયા ખોટાનું નિશાન કરેલું છે પછી આ છે બ્રેડ તો બ્રેડ સામાથી બને તો બ્રેડ ઘઉંમાંથી બને તો આપણે અહીંયા આવી રીતે સાચાનું નિશાન કરીશું પછી આ છે ખીચડી તો બને તો ખીચડી ચોખામાંથી બને તો આપણે અહીંયા ખોટાનું નિશાન કરીશું પછી આ છે પુલાવ તો તમે પુલાવ ભાત ખાધો હશે તો પુલાવ ભાત સામાથી બને તો પુલાવ ભાત ચોખામાંથી બને તો આપણે અહીંયા ખોટાનું નિશાન કરીશું પછી આ છે પૂરી તો પૂરી સામાથી બને તો પૂરી ઘઉંમાંથી બને તો આપણે અહીંયા સાચાનું નિશાન કરીશું પછી આ છે ઢોસા તો ઢોસા સામાથી બને તો ઢોંસા એ ચોખામાંથી બને તો આપણે અહીંયા ખોટાનું નિશાન કરીશું પછી આ છે બિસ્કિટ તો બિસ્કિટ સામાથી બને તો બિસ્કીટ એ ઘઉં બને તો આપણે અહીંયા સાચાનું નિશાન કરીશું તો આ થઈ ઘઉંમાંથી અને ચોખામાંથી બનતી બનાવટો હવે આપણે આગળ જોઈશું તો કયા અનાજમાંથી કઈ વાનગી બને છે તેને જોડો તો આપણે સૌથી પહેલા જોઈશું તો અહીંયા છે ખીર તો ખીર તો તમે બધા ખાધી હશે તો ખીરની અંદર શું હોય છે ચોખા તો આપણે અહીંયા જોઈશું તો ચોખા અહીંયા આ છે ચોખા તો આપણે અહીંયા આવી રીતે જોડીશું પછી આ છે રોટલી તો રોટલી શામાંથી બને તો રોટલી ઘઉંમાંથી બને તો અહીંયા આવી રીતે જોડેલું છે પછી આ છે પોપકોર્ન પોપકોર્ન એટલે ધાણી તો ધાણી સામાથી બને તો ધાણી મકાઈમાંથી બને તો આપણે અહીંયા મકાઈ સાથે આવી રીતે જોડીશું પછી આ છે બીજી નાની ધાણી તો એ ધાણી સામાથી બને તો એ જુવારમાંથી બને તો આપણે અહીંયા આવી રીતે જોડીશું પછી આ છે રોટલા તો રોટલા સામાથી બને તો રોટલા બાજરીમાંથી બને તો આપણે અહીંયા બાજરી સાથે જોડીશું તો આ આપણે અરાજમાંથી કઈ વાનગી બને છે તેની સાથે જોડતા શીખ્યા તો તમારું હોમવર્ક છે પેજ નંબર ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તો તમારે અહીંયા એચડબલ્યુ લખી અહીંયા તારીખ લખીને તો પુનરાવર્તન એક એ તમારું હોમવર્ક છે અને હોમવર્ક કરીને ફોટો ક્લિક કરીને સ્કૂલના વોટ્સઅપ નંબર પર સેન્ડ કરવાનો છે થેન્ક યુ